हेलो बाबू, गुड आफ्टरनून। सेंट जेवियर स्कूल की क्लास में तमारो हार्दिक स्वागत छे। चलो आज आपने भणशु अंग्रेजी। शु भणशु? अंग्रेजी भणशु ने। मजा आवे ने अंग्रेजी में? हाँ, अंग्रेजी भणवानी तो मजा आवे बधाने, कारण के अंग्रेजी में कानना मातर काई होय नहीं, एटले जल्दी जल्दी लखाय ने आवे जाय ने। चलो आज आपने अंग्रेजी में शू शीखशु? आई अने जे। शू छे? आई अने जे जी भणशु। बराबर ने? तमे लगे आपने केटलू शीखी गया छीए? आ शीखी गया छीए ने ए थी करीने एच सुधी। हे, आ शू छे? ए, ए फॉर एप्पल। आ छे बी, बी फॉर बस। आ छे सी, सी फॉर केन। छे डी, डी फॉर डॉग। आ छे ई, ई फॉर एलिफेंट। छे एच, एफ फॉर फिश। आ छे जी, जी फॉर गर्ल। अने आ छे एच, एच फॉर हेड। अने हवे आ जे शीखवानुं छे आई अने जे। आ शुं छे? आई, आई फॉर आइसक्रीम। જો આપણે એને લખવાનું આ વચ્ચેની લીટી છે ને એમાં લખવાનું છે, શું છે આ? આઈ, આઈ ફોર આઈસ્ક્રીમ। બોલો, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ। અને આ છે આઈ, આઈ ફોર આઈસ્ક્રીમ તો છે ને, અને જો આઈ લખે ને વચ્ચે લઈ લખવાનું છે આઈ ફોર આઈસ્ક્રીમ। બોલો બધા જો મોટેથી, આઈ ફોર આઈસ્ક્રીમ, ને જે ફોર જોકર, જે ફોર જોકર। હવે આપણે એ લખશું જે, જે ફોર જોકર। જોયો છે ને જોકર? જે ફોર જોકર। પછી અહીંયા શું આવશે? જે, જે ફોર જોકર। આઈ ફોર આઈસ્ક્રીમ અને જે ફોર જોકર, આ લખ્યું છે તે બરાબર। તો શું શીખ્યા આપણે આજે? આઈ ફોર આઈસ્ક્રીમ અને જે ફોર જોકર। જો આ શું છે? આઈ, આઈ ફોર આઈસ્ક્રીમ। ભાવે ને આઈસ્ક્રીમ? ખાવી છે ને? લખીને પછી ખાઈ લેજો। આઈ ફોર આઈસ્ક્રીમ। તો આ છે તમારું આજનું ઘરકામ। જો અહીંયા દેખાય છે ને, આ બધા લીટામાં તમારે આઈ લખવાનું છે। ડોટ્સ કરેલા છે એની ઉપર પણ લખવાનું છે, અને જ્યાં ડોટ્સ નથી કરેલા છે ત્યાં પણ લખવાનું છે, અને આ પાનામાં પણ તમારે લખવાનું છે બરાબર। જો આ શું છે? જે ફોર જોકર છે ને, જોકર સરસ લાગે છે ને, જે ફોર જોકર બરાબર। અને નીચે તમારે લખવાનું છે જે ફોર જોકર, બોલી બોલીને લખજો જે ફોર જોકર, જે ફોર જોકર। અને આ પાનામાં પણ તમારે લખવાનું છે, આ બંને પાનામાં તમારે ઘરકામ કરવાનું છે બરાબર, પાના નંબર 20 અને 21 ઉપર। તો આ છે તમારું આજનું ઘરકામ, આઈ અને જે બંને લખવાનું છે, સરસ રીતે લખી લેજો ઓકે બાળ દોસ્તો। ચલો બાય।